नमस्कार धोरण बार विषय संस्कृत एमां आजना वीडियो लेक्चर नी अंदर खास करीने आपणे छ मासिक परीक्षा छे एनुं जे प्रश्नपत्र नुं परिरूप छे एटले के प्रश्नपत्र नी पद्धति छे एनी थोड़ी घणी माहिती मेळवानी छे। जो के ए प्रश्नपत्र नुं परिरूप तमने मोकलेलुं छे अने एनो अभ्यास पण तमे करेलो हशे, छतां पण थोड़ो विगत एनो परिचय मेळवीए जेथी करीने ज्यारे प्रश्नपत्र हाथमां आवे तमने मळे त्यारे कोई पण प्रकारना प्रश्नो जे छे उद्भवे नहीं। सौथी पहेला तो आपणो जे 6 मासिकनो प्रश्नपत्र छे एमां आपणे केटला प्रकरणो राखेला छे, एटले के केटला पाठ अने केटला काव्यो राखेला छे, तो खूब ज सहेलुं छे। मात्र 4 प्रकरणों छे ए आपणा 6 मासिक परीक्षामां छे, खाली 4 प्रकरणों, एमां 2 काव्यो अने 2 पाठ आपेला छे। एटले तमे विचार करो केटलो सीमित मर्यादित अभ्यासक्रम थाय, प्रश्नपत्रनी सरळता अथवा तो कठिनता मूल्य जे छे ए केटलुं रही शके ए तमे विचारी शको। एटले जे आपणे 6 मासिक परीक्षामां जे समाविष्ट अभ्यासक्रम छे एमां 5મું काव्य छे यक्ष युधिष्ठिर संवाद, एक काव्य आपणे छे। पछी 7મું काव्य छे सुभाषित मधुबिंदवः, एनो अभ्यास पण आपणे करेलो छे। 7મા काव्य सुभाषित रूपी मधुबिंदवः, जे शक्य छे जे अशक्य वस्तु जे छे शक्य नथी અને જે શક્ય છે તે જ શક્ય છે। જેમ કે નૌકા જે છે એ જળમાં જ ચાલે છે, જમીન પર ચાલતી નથી, અને શકટમ એટલે ગાડું છે, જમીન પર જ ચાલે અને જળ ઉપર ચાલતું નથી। આવા સુભાષિત મધુબિંદુઓ જે છે એનો અભ્યાસ આપણે કરેલો હતો। એટલે 5મું કાવ્ય યક્ષ યુધિષ્ઠિર સંવાદ અને 7મું કાવ્ય છે સુભાષિત મધુબિંદુઓ, બે કાવ્યો સમાવિષ્ટ છે 6 માસિક પરીક્ષામાં। ત્યાર પછી 2 પાઠ ક્યાં છે, તો કે 14મો પાઠ છે વિવાહ સંસ્કાર, યજમાન અને પુરોહિત વચ્ચે થયેલો જે સંવાદ છે એ, અને 15મો પાઠ છે એની પણ એનો પણ આપણે અભ્યાસ કરેલો છે। નમો મહર્ષયે નિત્યમ, દયાનંદ સરસ્વતીનું વિસ્તૃત વર્ણન આપેલું છે। એટલે માત્ર ખાલી 4 પ્રકરણો છે, 2 કાવ્યો અને 2 પાઠ એ તમારા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ થશે 6 માસિક પરીક્ષાની વાત કરીએ છીએ। હવે તમને ખ્યાલ છે એ પ્રમાણે પહેલો વિભાગ જે છે એ સ્વાભાવિક રીતે એમસીક્યુ પ્રકારમાં હોય છે, અને 10 પ્રશ્નો એમાં હોય અને 10 માર્ક્સ હોય। એબીસીડી 4માંથી કોઈ પણ એક પસંદ કરી અને વિકલ્પ સહિત જવાબ આપણે લખવાનો હોય છે, ખાલી પહેલામાં એ, બીજામાં સી, ત્રીજામાં ડી એવું ન હોય, પહેલામાં એ અને સાથે એનો વિકલ્પ પણ લખવાનો હોય છે। આપણું આખું પ્રશ્નપત્ર છે એ 4 ભાગમાં છે, એ બી સી ડી। 12મા ધોરણના સંસ્કૃત વિષયના 6 માસિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચર્ચા કરીએ છીએ। એટલે પેલો વિભાગ જે છે 10 પ્રશ્નો એમસીક્યુ પ્રકારના, એટલે વિભાગ પેલો જે છે વિભાગ એ 10 માર્કનો થાય। કેટલા માર્કનો થશે? 10 માર્કનો। પાઠ કાવ્ય તો કહી દીધા ક્યાં ક્યાં, તો કે 5મું યક્ષ યુધિષ્ઠિર સંવાદ અને 7મું સુભાષિત મધુબિંદવ અને 14મો પાઠ વિવાહ સંસ્કાર અને 15મો જે છે નમો મહર્ષયે નિત્ય, આ 4 પ્રકરણ। પેલો વિભાગ 10 માર્ક નો, 10-10 એમસીક્યુ, એક એમસીક્યુ નો 1 માર્ક। પાર્ટ બી અને એની અંદર વિભાગ એ તમારે 12મા ધોરણની આપણી જે બોર્ડની પદ્ધતિ છે એ પ્રમાણે વિભાગ એ છે એની અંદર આપણે ગદ્યખંડ નું ભાષાંતર પૂછેલું છે। હવે ગદ્યખંડ ના ભાષાંતર વિશે તમે વિચારો તો 14મો પાઠ છે વિવાહ સંસ્કાર અને 15મો પાઠ છે આપણે નમો મહર્ષયે નિત્યમ, બેમાંથી એકેય પાઠનું ભાષાંતર અઘરું થતું નથી,
સાવ જે સંસ્કૃત શબ્દો આપેલા છે એ સંસ્કૃત શબ્દો પ્રમાણેનો જ ભાષાંતર થાય છે, એમાં અઘરું ક્યાંય નહીં આવે, પણ પ્રયાસ કરવો પડે. એટલે વિભાગ એ જે છે એમાં આપણે ગદ્યખંડ નું ભાષાંતર છે એ ચાર માર્ક નું થશે, એકના અથવામાં એક છે. પછી આવે છે ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ. આ પાઠના જે છે બે પ્રશ્નો હોય અને ચાર માર્ક હોય, એટલે એક પ્રશ્નના કેટલા માર્ક થયા આપણે, બે માર્ક થયા. એટલે પાર્ટ બી ની અંદર વિભાગ એ છે એના કેટલા માર્ક થશે, ચાર માર્ક નું ભાષાંતર, ચાર માર્ક ના ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ, એટલે આઠ માર્ક થયા. આ જે છે પાર્ટ એ છે ચાર માર્ક નું ગદ્યખંડ નું ભાષાંતર અને ચાર માર્ક નું ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ. ત્યાંથી આગળ વિભાગ બી છે એ સરખો જ ચાલશે પણ એ કાવ્ય નો થાય. વિભાગ એ માં શું તમને કીધું, તો કે ગદ્યખંડ નું ભાષાંતર એટલે કે ફકરા નું ભાષાંતર અને ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જોવા, એ વિભાગ એ માં છે. એ જ પ્રમાણેનો વિભાગ બી તમે કરો પણ એ કાવ્ય નો તમે કરો એટલે શું થાય, તો કે શ્લોક પૂરતી પૂછાય તમને, કાવ્ય હોય એટલે શ્લોક પૂરતી પૂછાય, એમાં ફકરા નું ભાષાંતર આવે નહીં. એટલે આપણે શ્લોક નું ભાષાંતર છે એ ચાર માર્ક નું છે, ખ્યાલ આવ્યો. કાવ્ય છે એટલે શ્લોક નું ભાષાંતર પૂછાશે, ચાર માર્ક નું શ્લોક નું ભાષાંતર એક જ લખવાનું છે, એમાં તમને એક નાખવામાં એક આપેલું છે. અને બીજું ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ ઈ કાવ્ય ના છે, એના ચાર માર્ક છે. એટલે જે રીતના વિભાગ એ છે એ રીતના વિભાગ બી અને એના પણ કેટલા માર્ક, તો કે આઠ માર્ક. આ સરખો જ છે વિભાગ એ અને વિભાગ બી. વિભાગ એમાં પાઠ ના સમજવાના 14-15 પાઠ અને વિભાગ બી છે એમાં કાવ્ય ના સમજવાના, ખ્યાલ આવ્યો. હવે સી વિભાગ છે એમાં ટૂંક નોંધ લખવાની છે, એ ટૂંક નોંધ છે એમાં તમને એક ના અથવામાં એક મળે છે, બધી જ ટૂંક નોંધ જે છે એ કાવ્ય ની આવશે. સાતમો પ્રશ્ન જે છે ને એ કાવ્યની ટૂંક નોંધ છે અને બાકી પાઠની, એટલે ટૂંકમાં એક કાવ્યની અને એક પાઠની, બે ટૂંક નોંધ તમારે લખવાની થાય એમાં એક કાવ્યની અને એક પાઠની, એ પ્રમાણેની ટૂંક નોંધ છે. એટલે બે ટૂંક નોંધ તમે લખો, એક ટૂંક નોંધ ના ત્રણ માર્ક છે, એટલે બે ટૂંક નોંધ લખશો એટલે છ માર્ક થયા. પછી સસંદર્ભ સમજાવવાનો છે, એમાંથી એક કાવ્ય નો અને એક પાઠ નો, એના પણ એક સંદર્ભ ના ત્રણ માર્ક છે એટલે છ માર્ક થશે. અને પછી વિવરણાત્મક નોંધ લખવાની છે એ બે લખવાની છે, એ પણ એક કાવ્ય ની અને એક પાઠ ની, એટલે એના બે માર્ક થશે. એટલે એ પ્રમાણે વિભાગ સી છે એ 14 માર્ક નો થશે. કેટલા માર્ક નો થશે? 14 માર્ક. વિભાગ સી 14 માર્ક થશે. થોડીક એની ચર્ચા કરીએ તો ટૂંક નોંધ તમને પૂછેલી છે, તો ટૂંક નોંધ લખતા તો આપણને આવડે છે પાઠ ની કે કાવ્ય. સસંદર્ભ જયારે આપણને પૂછાય છે તો એ સસંદર્ભ કેમ લખવા, એનો સીધો જવાબ ટૂંકમાં જોતો હોય તમારે, તો અત્યાર સુધી મેં જે તમને પીડીએફ મટીરિયલ મોકલેલું છે એમાં દ્રષ્ટિપાત કરો, તમે જોવો અભ્યાસ કરો એટલે તમને સસંદર્ભ એમાંથી મળી જાય કે સસંદર્ભ આ રીતના લખાય. પણ જો તમારે ખ્યાલ મેળવો હોય કે કઈ રીતના લખે, તો કોઈ પણ સસંદર્ભ હોય ને એનું સૌથી પહેલા અનુવાદ આવે, પછી તો કે સમજૂતી આવે, છેલ્લો પેરેગ્રાફ બોધ સ્વરૂપે આવે. આ ત્રણ આવે સસંદર્ભ, સૌથી પહેલા અનુવાદ, ત્યાર પછી સમજૂતી અને બોધ. સસંદર્ભ આમ લખાય કાવ્ય કે પાઠમાં હોય તમે જોજો, પીડીએફ મટીરિયલ મોકલેલું છે ને એમાં જોજો કઈ રીતના સસંદર્ભ લખેલા છે.
લેખ કાપ્યો નો લેખ પાઠ નો ત્રણ ત્રણ માર્ક ના છે સસંદર્ભ એટલે છ માર્ક ઈ છે હવે આ એવું વિવરણાત્મક ટિપ્પણી લખો ટૂંકનોંધમાં જ ખબર પડી સમીક્ષાત્મક તમે એમ કહો ને કે સમીક્ષાત્મક ટિપ્પણી લિખત એટલે ટૂંકનોંધ કહેવાય સસંદર્ભ તો આપણને ખબર છે પણ વિવરણાત્મક એટલે શું તો કે પાઠ્યપુસ્તક તમે હાથમાં લ્યો કોઈ પણ પાઠ અને કાવ્ય તમે ખોલો તો તેનો અભ્યાસ શરૂ કરો ધારો કે પાઠ લીધો હોય એ પાઠ પૂરો થઈ જાય પછી શબ્દાર્થની બધું આપેલું હોય ને એમાં તમે જુઓ ને એ આખા વિભાગમાં એટલે એમાં જુદા જુદા શબ્દો લખેલા હોય છે બરાબર એ શબ્દો પ્રમાણે ધારો કે આપણે એમ કહીએ ને કે પ્રદક્ષિણા આપણે વિવાહ સંસ્કાર પાઠ છે એમાં પ્રદક્ષિણા તમે એમ કહો એમાં સંત એ જે પ્રદક્ષિણા શબ્દ છે ને એ સમજાવેલો હોય કે પ્રદક્ષિણા એટલે શું હોય એમાં ચાર કે પાંચ લીટી લખવાની હોય છે બે માર્ક્સ એક માર્ક્સ એના હોય છે એક વિવરણાત્મક નોંધના એક માર્ક હોય છે એક કાવ્ય ની એક પાઠ ની છે એટલે બે માર્ક એના છે એમ કરીને 14 માર્ક થાય છે એટલે આ પ્રમાણે વિભાગ સી છે હવે આવ્યો વિભાગ ડી ચોથો વિભાગ છે એમાં તમને છંદ પૂછેલા છે પાંચ છંદ છે આપણા અભ્યાસક્રમમાં મારા ખ્યાલ પ્રમાણે અને એમાંથી આપણે તમારે એક જ છંદ પૂછાવવાનો છે એકના હાથમાં એક હશે એક લખવાનો છે બે માર્ક એના છે પણ છંદ લખો ને એટલે સૌથી પહેલા છંદનું લક્ષણ લખવાનું થાય જે સંસ્કૃતમાં હશે છંદ ના આખા માર્ક કઈ રીતના હોય હું તમને કહું જે તે વખતે આપણે છંદ નો પરિચય મેળવો ત્યારે મેં તમને કીધું હતું કે આ પ્રમાણે છંદ લખાય છંદ નું પેલા લક્ષણ આવે બે માર્ક પૂરેપૂરા જોતા હોય તો છંદ નું પેલા લક્ષણ થયું પછી એની સમજૂતી આવે હવે આજે સમજૂતી લખો છો એમાં પણ સૌથી વધારે અગત્યનું એનું બંધારણ થાય છંદનું બંધારણ શીર્ષક લખવાનું થાય બંધારણ બંધારણમાં સૌથી પહેલા શું આવે તો કે ગણમાં આવશે શું આવશે ગણમાં ગણમાં પછી યતિ પછી અક્ષરોની સંખ્યા અને છેલ્લે ચરણ ચરણ જે એની ચાર જ આવશે બરાબર મોટા ભાગે આપણે છંદમાં ચરણ ચાર આવે છે એટલે અડધો માર્ક લક્ષણ નો થયો છંદ ની વાત કરીએ છીએ અડધો માર્ક જે છે આ બંધારણ નો થાય ગણમાં લખવાનું થાય ગણમાં કોને કહેવાય કઈ રીતના હોય એ બધી ચર્ચા છંદ પરિચય ના વિડીયો લેક્ચર તમે જોવો એટલે તમને ખ્યાલ આવે બરાબર એટલે આ ગણમાં થાય ગણમાં યતિ અક્ષરો ની સંખ્યા અને ચરણ લક્ષણ સમજૂતી ત્યાર પછી અડધો માર્ક જે છે ઉદાહરણ ઉદાહરણ એમાં ચાર ચરણ આપેલા હોય એટલે કે આખું ચરણ એટલે કે ટૂંકમાં આખું ઉદાહરણ લખવાની જરૂર નથી કોઈ પણ એક ચરણ જે છે એ જ તમારે સમજાવવાનું થાય છંદ ની અંદર કોઈ ધારો કે આખું ઉદાહરણ આપેલું હોય તો એમાં ચાર લીટીનું ઉદાહરણ હોય ચાર પંક્તિનું ઉદાહરણ હોય તો એમાંથી તમારે ખાલી કોઈ પણ એક જ ચરણ સમજાવવાનું થાય એટલે એક વાક્ય તો તમારે પાકું કરવું જ પડે આપણે અલંકાર જયારે આવશે ત્યારે પણ તમારે સંસ્કૃતના જે લક્ષણ આપેલા છે અલંકારમાં એ પાકા કરવાના થાય સંસ્કૃતમાં તો આમે તો લક્ષણ છંદમાં જે સંસ્કૃતનું આપેલું છે એ સંસ્કૃતમાં જ લખવાનું થાય ધારો કે ઉપમા અલંકાર તમે એમ કહો તો સાધર્મ્ય ઉપમા ભેદે એ ઉપમા અલંકારનું લક્ષણ છે પછી આપણે શ્લેષ કયો તો શ્લેષ સ વાક્ય કસ્મિ યત્રા ને કાર્તા ભવે સ શ્લેષ શ્લેષ એટલે એવી રીતના બધા અલંકારના લક્ષણો છે એમ તમે આ છંદ કયો તો છંદના પણ સંસ્કૃતમાં લક્ષણો છે ઈ ટૂંકમાં સંસ્કૃતમાં લખવાના ત્યાર પછી સમજૂતી ગણમાં યતિ આ ગણમાં આપણે આઠ ગણ બનાવ્યા હતા કોના ઉપરથી તો કે યમા તારા જવા ન સલગા લગભગ મારા ખ્યાલ પ્રમાણે છેલ્લી ટેસ્ટ તમે આપી એમાં પણ આ લગભગ પ્રશ્ન હતો કે ગણ બનાવવા માટેનું સર્વસામાન્ય સૂત્ર કયું છે તો કે યમા તારા જોપા ન સલગા બરાબર એટલે એ પ્રમાણે એ તો સૂત્ર છે ગણમાં તો દરેક છંદ પ્રમાણે અલગ અલગ
ખાસ ધ્યાન રાખજો એટલે ગણમાં વ્યક્તિ અક્ષરો ની સંખ્યા ને ચરણ અને ઉદાહરણ એક ચરણ સમજાવવા નીચે વળી પાછો છેલ્લો પેરેગ્રાફ જે છે એ આવશે સમજૂતી સ્વરૂપે ચાલો એટલે એક છંદ લખવાનો છે એના બે માર્ક થશે ત્યાર પછી અર્થ વિસ્તાર કરવાનો છે અર્થ વિસ્તાર પણ આપણે સ સંદર્ભની જેમ જ હોય છે કઈ રીતના તો કે પહેલા એનો અનુવાદ કરવાનો પછી સમજૂતી એટલે કે અર્થ વિસ્તાર કરવાનો અને છેલ્લે બોધ લખવાનો છે બે જ કાવ્યો છે એટલે એ કાવ્યમાંથી જ અર્થ વિસ્તાર હોય છે પાઠમાંથી અર્થ વિસ્તાર હોતા નથી અને છેલ્લો પ્રશ્ન જે છે એ શ્લોક પૂર્તિનો આવે બે શ્લોક પૂર્તિ તમને પૂછાય અને ચાર માર્ક હોય છે અર્થ વિસ્તાર કોઈ પણ એક કોઈ બે લખવાના અર્થ વિસ્તાર અને એના ચાર માર્ક હોય છે એટલે વિભાગ ડી ચોથા વિભાગની આપણે ચર્ચા કરીએ છેલ્લી વખત તો છંદ એક લખવાનો બે માર્ક પછી અર્થ વિસ્તાર બે લખવાના ચાર માર્ક અને શ્લોક પૂર્તિ બંને લખવાની એના ચાર માર્ક એટલે આઠ ને બે દસ માર્ક નો ચોથો વિભાગ થાય વિભાગ ડી એટલે પરિરૂપ છે એની ચર્ચા આપણે કરી પણ તમે જયારે જવાબ અહીં લખો છો એટલે કે પ્રશ્નના જવાબ લખવાની શરૂઆત કરો છો ત્યારે બહુ સામાન્ય એવી બાબતો હોય છે કે જે ધ્યાન લેવાની હોય છે કઈ કઈ તો કે એબીસીડી જે કઈ પ્રશ્નના વિભાગ આપેલા છે અહીંયા કેમ મેં ખોટું લખ્યું તો ઘૂસી નાખ્યું એ ખોટું જ છે શું તો કે પાર્ટ એ અને પાર્ટ બી પછી વિભાગ એબીસીડી આ આપણી 12મા ધોરણના સંસ્કૃત વિષયની બોર્ડની પેપર સ્ટાઇલની પેટર્ન છે એટલે એ પ્રમાણે જ લખવાનું થાય અહીંયા પાર્ટ એ આવે છે પછી અહીં વિભાગ એ પાર્ટ બી ની અંદર ચાલુ થશે બરાબર પાર્ટ એ પછી પાર્ટ બી એબીસીડી એ પ્રમાણે થાય એટલે આ પ્રમાણે પ્રશ્નપત્રનું પરિરૂપ થશે એટલે જે વિભાગના ક્રમ છે એબીસીડી એને વળગી રહેવાનો આપણે પ્રયાસ કરાય બીજું ભાષાનું પેપર હોય એટલા માટે થઈને સુવાચ્ય અક્ષરે આપણે લખીએ વારંવાર એમાં ચેકચાક ન થાય થોડુંક વિચારીને લખીએ જેથી કરીને પ્રશ્નના સંદર્ભમાં જવાબના સંદર્ભમાં શબ્દનો સુયોગ્ય પ્રયોજન આપણે કરી શકીએ બરાબર આવી કેટલીક બાબતો જે છે ધ્યાન રાખવાની હોય છે પછી કેટલાક વિદ્યાર્થીઓની ટૂંકમાં ગણિત એવું પ્રકારનું પણ હોય કે બે હવે શ્લોક પૂરતી છે તો હવે એ રહેવા દઈએ નથી બાકી કરવી પણ 12મા ધોરણના વિદ્યાર્થી તરીકે તમે જ્યારે બોર્ડનું પ્રશ્નપત્ર આપશો ત્યારે એમાં શ્લોક પૂરતી આવવાની છે અને એ તમારે લખવાની છે એટલે અત્યારથી જે કંઈ પણ આપણે જે બે જ કાવ્યો લીધેલા છે બરાબર તો એમાં પાઠ્યપુસ્તકમાં નજર કરવાની કે સ્વાધ્યાયમાં કયા પ્રમાણે આ ટૂંકમાં કઈ શ્લોક પૂર્તિઓ છે તો એ શ્લોક પૂર્તિઓ પાકી કરતા અથવા તો કાવ્ય પાકું કરતા બહુ ઝાઝો સમય લાગે નહીં અને આપણા સંસ્કૃતના પાઠ કાવ્યો તમે જુઓ કાવ્યની તમે વાત કરો તો 6 કે 7 શ્લોકો આપેલા હોય છે અને એમાં પણ એવી રીતના હોય છે કે જે શ્લોકોનું ભાષાંતર છે એ થોડું સંસ્કૃત શબ્દો જે છે એ વધારે અઘરા થતા હોય એ ભાષાંતરમાં પૂછાતા હોય છે અને જે કાવ્યોમાં આપેલા શ્લોકો છે એ સરળ ભાષાંતર હોય ખૂબ જ સહેલાઈથી ભાષાંતર થઈ શકતું હોય એવા શ્લોકો આપણને શ્લોક પૂર્તિમાં હોય છે તમે પણ નક્કી કરી શકો કે આવા શ્લોકો હોય છે એટલે આ પ્રમાણે 12મા ધોરણનું આપણી જે 6 માસિક પરીક્ષા છે એનું પ્રશ્નપત્રનું પરિરૂપ છે છતાં પણ તમને ક્યાંય મુશ્કેલી જણાય અથવા તો ન ખ્યાલ આવે તો પેપર શરૂ થાય ને એ પહેલાં આપણી પરીક્ષાઓ શરૂ થાય ને એ પહેલાં એની ચર્ચા કરી લેવી બરાબર કંઈ પ્રશ્ન હોય તો કહેજો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું ધન્યવાદ